છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. નસવાડીમાંથી પસાર થતી અશ્વિન નદી ગાંડીતુર બની છે. નદીમાં ઘોડાપુર આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. અશ્વિન નદીમાં ચોમાસાની આ સિઝનમાં બીજી વખત પાણી આવ્યું છે અને સતત પાણીની આવક થઈ રહી છે. ખેડૂતો આનાથી ખુશખુશાલ છે. સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ છે. નસવાડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે. અમારા ગામમાંથી વહેતી અશ્વિન નદી છે તે બે કાંઠે વહી રહી છે. ખેડૂતો માટે પણ સારો આ વરસાદ કહેવાય અને નદીના સ્તર જે ઉનાળામાં જે નીચે જતા હતા તે હવે કાયમ માટે પાણી રહેશે અને ખેડૂતો માટે આ સારો લાભ આ વરસાદ કહેવાય. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને નસવાડી તાલુકામાંથી પસાર થતી અશ્વિન નદીમાં અત્યારે ઘોડાપુર આવ્યા છે. આપ તસવીરમાં જોઈ શકો છો, સિઝનમાં બીજી વાર આ રીતે નદીની અંદર ઘોડાપુર આવ્યું છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના નસવાડીમાં નોંધાયો છે, જેને લઈને આજે અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. નદીનો જે પ્રવાહ છે એ ખૂબ મોટા પ્રમાણમાં ધસમસી રહ્યો છે. આ વિસ્તારની અંદર ખેતી કરતા ખેડૂતો માટે પણ આનંદની લાગણી છવાય છે અને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારની અંદર હજુ પણ વરસાદ યથાવત છે અને નસવાડી તાલુકાની આ જે નદી છે અશ્વિન નદી આજે બે કાંઠે વહી રહી છે. મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.